નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતમા લેક્ચરમાં તમામ બાળકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે અગાઉ સ્વાધ્યાય 4.3 ના દાખલા 6 સુધી અભ્યાસ કરેલો. હવે આપણે દાખલા નંબર 7 નો અભ્યાસ કરવાનો છે, જેની રકમ અહીં આપેલી છે. જો રકમ છે ધોરણ 9 ની બે વિદ્યાર્થીની યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે રૂપિયા 100 નો ફાળો આપ્યો. બંધ કરી દો, બોલો તડપ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 ના દાખલા નંબર 7 નો અભ્યાસ કરવાનો છે. ધોરણ 7 ની જેની રકમ આપણે અહીંયા છે, જો ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે રૂપિયા 100 ફાળો આપ્યો. શબ્દ છે સંયુક્ત રીતે રૂપિયા 100 ફાળો આપ્યો, એનો મતલબ કે બંને ભેગા થઈ અને 100 રૂપિયા આપે છે. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. તમે તેમના ફાળાની રકમને રૂપિયા એક્સ અને રૂપિયા વાય લઈ શકો. આ સમીકરણ આધારિત આલેખ પણ દોરો. પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ બનાવું છું. ધારો કે એક્સ અને વાય ધારવાનો છે, તો યામિનીનો ફાળો 100 રૂપિયા, યામિનીનો ફાળો 100 રૂપિયા તથા ફાતિમાનો ફાળો રૂપિયા વાય છે. બંનેનો સંયુક્ત ફાળો રૂપિયા 100 છે. બંનેનો સંયુક્ત ફાળો રૂપિયા 100 છે, માટે એક્સ વત્તા વાય બંનેનો સરવાળો 100 રૂપિયા થાય. વાય આધારિત સમીકરણ બનાવું તો પ્લસ એક્સ સામે જાય એટલે માઇનસ એક્સ થાય. આમાં જુદા જુદા ઉકેલો મેળવીએ. ચાલો, જો એક્સ બરાબર 0 તો વાય કેટલો મળે? વાય બરાબર 100 માઇનસ એક્સ. વાય બરાબર 100 માઇનસ 0, 100 માંથી 0 કાઢું તો કેટલા આવશે? 100 માંથી 0 કાઢું કેટલા વધશે? 100 માંથી 0 બાદબાકી કરીએ તો 100. ચાલો, વાયની કિંમત મળી ગઈ. હવે જો એક્સ બરાબર 50 રાખું, એક્સ બરાબર 50 તો વાય કેટલો થશે? વાય બરાબર 100 માઇનસ એક્સ. વાય બરાબર 100 માઇનસ એક્સ, દેખાય અહીંયા 50 લખું છું મિત્રો. વાય બરાબર 100 માંથી 50 જાય એટલે 50. ચાલો, આ બીજું સમીકરણ મળ્યું. જો એક્સ બરાબર 100 રાખું, એક્સ બરાબર 100 તો વાય કેટલો મળે છે? વાય બરાબર 100 માઇનસ એક્સ. ચાલો, એક્સ દેખાય અહીંયા 100 મૂકું, 100 માઇનસ 100, 100 માંથી 100 બાદ કરું તો વાય મને 0 મળે છે. ક્લિયર? આ ત્રણેય ઉકેલો હું કોષ્ટકમાં દર્શાવું તો આવા કોષ્ટક બનાવી નાખીએ. ચાલો, એક્સ વાય બરાબર 100 માઇનસ એક્સ. એક્સ મેં 0 રાખો ત્યારે વાય મને 100 મળે છે. એક્સ બરાબર 50 રાખું ત્યારે વાય મને 50 મળે છે. અને એક્સ બરાબર 100 રાખું છું ત્યારે વાય મને 0 મળે છે. આ તમામ ઉકેલો આપણે લખી નાખ્યા છે. ક્લિયર? ચાલો, હવે આ ઉકેલો ઉપરથી આલેખ દોરું છું. આ આલેખ પ્રથમ ચરણમાં બનવાનો છે, માટે હું આલેખને ખૂણામાં રાખું. ચાલો જુઓ, આલેખ બુકમાં તમે જોશો એટલે એક બાજુ આલેખ દોરવાનો. ક્લિયર? દસ દસ ના ગેપે ચાલીએ. ચાલો,
આ 0 રાખું x ડેશ y ડેશ y x ડેશ 10 20 30 40 50 60 70 80 90 100 110 અહીં પણ 10 10 ના ગેપ એ ચાલીએ 10 20 30 40 50 60 70 80 90 100 110 120 બસ આટલું જ. ચાલો હવે બિંદુઓ મેળવીએ. એક્સ અક્ષ 0 ત્યારે એ બિંદુ વાય અક્ષ પર હોય, વાય અક્ષ ઉપર 100. અહીંયા એક્સ અક્ષ આપેલો છે 100 ત્રીજા બિંદુ માટે, અહીંયા વાય 0 તો એ બિંદુ એક્સ અક્ષ ઉપર બિંદુ હોય અને બંને 50-50 ત્યારે આ બિંદુ તમારું 50-50 વાળું આવશે. 50નું અહીંયા છે અને 50નું અહીંયા છે, આ બિંદુ અહીંયા આવશે. ચાલો જુઓ, ક્લિયર? અહીંયા દર્શાવો 50 અને 50. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતો આલેખ દોરું તો આવી એક રેખા મળશે. ક્લિયર? ચાલો જોઈ લ્યો. આ રેખાનું નામ આપીએ તો છે એક્સ વત્તા વાય બરાબર 100. આ બિંદુ છે તમારું 50-50. આ બિંદુ છે 100-0. આ બિંદુ છે 0-100. હવે આ આલેખનું નામ છે એક્સ વત્તા વાય બરાબર 100. એક્સ વત્તા વાય બરાબર 100. ક્લિયર? જોઈ લ્યો, એક વખત નિરીક્ષણ કરી લ્યો આ આલેખનું. ત્યારબાદ આપણે 8મા દાખલામાં જઈએ. નિરીક્ષણ કરી લ્યો એક વખત. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા દાખલાનું માહિતી મેળવી હવે 8મા દાખલામાં અભ્યાસ કરીએ. યુએસએ અને કેનેડા જેવા દેશ, અમેરિકા અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. તાપમાન છે શેમાં મપાય છે? ફેરનહીટમાં. આ તાપમાન માપવાનો એકમ છે ફેરનહીટ, વિજ્ઞાનમાં આવે છે બરાબર. હવે ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું એક સમીકરણ આપેલું છે. આ સમીકરણ તમે સાયન્સમાં પણ ભણો છો. એફ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32. હવે તમે અહીંયા જો ફેરનહીટની જુદી કિંમતો મૂકો, ફેરનહીટની જે કિંમત મૂકશો એને તમે ઉકેલ મેળવશો તો તમને તાપમાન સેલ્સિયસમાં મળી જશે. અથવા તો અહીંયા સેલ્સિયસની જુદી જુદી કિંમતો મેળવશો તો તાપમાન તમને ફેરનહીટમાં મળવાનું છે બરાબર. હું અહીં તાપમાન આખું આપણને સમીકરણ ફેરનહીટમાં આપેલું છે તો હું સેલ્સિયસની જુદી જુદી કિંમતો ધારું છું. ચાલો, અહીં જો સી બરાબર 0° હોય તો, સેલ્સિયસ 0 હોય તો એફ કેટલો થશે? એફ બરાબર 9/5 સી પ્લસ 32. આ સમીકરણ છે. હવે જ્યાં સેલ્સિયસ દેખાય છે ત્યાં 0 મૂકું છું. ચાલો, 0 સાથે 9/5 ગુણાકાર થશે વત્તા 32. ભાગુસભાના નિયમ પ્રમાણે પેલા ગુણાકાર થાય. 0 સાથે આ પદનો ગુણાકાર કરો તો આ પદ 0 થઈ જાય. 0માં 32 ઉમેરો તો 32 આવે, મતલબ કે એફ તમારો 32 થાય. ક્લિયર?
સેલ્સિયસ તમે 0 અંશ રાખો ત્યારે ફેરનહીટનું તાપમાન તમને 32 અંશ મળે છે. જો સેલ્સિયસ તમે હવે હું અહીંયા ગેપ પાડું છું, જો સેલ્સિયસને તમે એવો ધારશો કે 10 15 20 આવો સેલ્સિયસ ધારશો તો તમારો છેદ ઉડશે, અપૂર્ણાંક જવાબ નહીં આવે. તો હું સેલ્સિયસને -15 ધારું, જો C બરાબર -15 તો જો C બરાબર -15 તો F કેટલો મળશે, તો કે F બરાબર 9/5 C પ્લસ 32. કિંમત મૂકીએ જ્યાં C દેખાય ત્યાં 9/5, આ C દેખાય ત્યાં 9/5 મૂકું. હવે જ્યાં C દેખાય છે ત્યાં -15 મૂકું છું, અહીંયા -15 રાખું, ચાલો પ્લસ 32. છેદ ઉડાડશો એટલે 5 × 15, 5 અંશને છેદમાં ઉડી જાય એટલે અહીંયા -3 વધ્યા. -3નો 9 સાથે ગુણાકાર કરો, 9 × 3 -27 આવશે અને અહીંયા પ્લસ 32 કેટલા આવશે, બાદબાકી 27 માઇનસ છે અને પ્લસ 32 છે, મોટા 32 છે અને 27 નાના છે. બાદબાકી કરશો એટલે અહીંયા પહેલાં તો બંને પદની બાદબાકી એટલે થાય કારણ કે બંને પદો વિરુદ્ધ છે, આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે અંકોની બાદબાકી થશે. આ પ્લસમાંથી માઇનસ બાદ કરો એટલે 32માંથી 27 કાઢો તો કેટલા વધે, 5. જ્યારે સેલ્સિયસ તમે -15 રાખ્યું ત્યારે ફેરનહીટ તમને +5 અંશ સેલ્સિયસ મળ્યું. હવે હું સેલ્સિયસનું તાપમાન બદલું છું, ચાલો જો સેલ્સિયસ -10 રાખું, ચાલો જો સેલ્સિયસ -10 તો સૂત્ર કયું છે, એફ બરાબર 9/5 સી પ્લસ 32, જ્યાં કિંમત મૂકીએ, ચાલો સી દેખાય ત્યાં કેટલા મૂકશો, -10 પ્લસ 32. છેદ ઉડાડશો એટલે 5 × 2 = 10, -2 વધશે, આની સાથે ગુણાકાર કરશો એટલે 9 × 2 = -18 થશે, વત્તા 32 કેટલા વધશે, 14. 18 × 2 = 20, 20 × 10 = 30 × 2 = 32, 2 × 2 = 4 × 10 = 14, એફ બરાબર 14 વધશે. કેવા 14 વધશે, આ પ્લસ છે આ માઇનસ છે એટલે મેં બંને પદોની બાદબાકી કરી, બંને વિરુદ્ધ પદો છે, મોટા 32 છે એટલે ફેરનહીટમાં +14 આવશે. ક્લિયર? હવે જો તમારે તમામ અંકો પૂર્ણ સંખ્યામાં આવેલા છે, હવે આ તાપમાન તમે અહીંયા કેટલા કેટલાના ગેપ ઉપર દર્શાવશો, છેદમાં 5 છે. હવે આ સંખ્યા તમે જુઓ કેવી રાખી છે, -15 -10 0, તો કે અહીંયા 15 10, 5-5નો ગેપ પડે છે, અહીંયા 5 છે, 5-5ના ગેપે આ સંખ્યા દર્શાવશો તો તમામ બિંદુઓ તમે દર્શાવી શકશો. તો આ +5 10 15 20. હવે એક્સ અક્ષ ઉપર તમારે સેલ્સિયસ અને વાય અક્ષ ઉપર ફેરનહીટ રાખવાનું છે. પ્રશ્ન પૂછેલો છે કયા અક્ષ ઉપર, એક્સ અક્ષ ઉપર સેલ્સિયસ અને વાય અક્ષ ઉપર ફેરનહીટ લઈને આલેખ દોરવાનો છે, પ્રશ્નમાં આપેલું છે. એક્સ અક્ષ ઉપર સેલ્સિયસ, તો કે એક્સ અક્ષ દેખાય છે એને હું સેલ્સિયસ કહી દઉં છું, સેલ્સિયસ, અને વાય અક્ષ જ્યાં દેખાય છે ત્યાં હું ફેરનહીટ નામ આપું છું. આ એક્સ અક્ષ અને સેલ્સિયસ કહું, અને વાય અક્ષ જ્યાં દેખાય છે ત્યાં ફેરનહીટ નામ આપું છું, અને ફેરનહીટ નામ આપું છું. ક્લિયર? ઓકે, હવે અહીંયા ગેપ આપણે 5-5નો રાખેલો છે, 25 30 35, આ બાજુ 5-5ના ગેપે ચાલીએ તો 5 10 15 20 25 30 35 40, ચાલો. ઓકે, હવે નીચે બંને આ બાજુ ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવશે અને છેદમાં પણ ઋણ પૂર્ણાંક આવશે, -5 -10 -15 -20 -25 -30 -35 -40.
आ बाजू राखिए माइनस पांच माइनस दस माइनस पंदर माइनस वीस माइनस पच्चीस माइनस तीस माइनस पैंतीस क्लियर। चलो हवे बिंदुओ दर्शाए तो सेल्सियस तमारू जीरो अंश हो बिंदु जीरो आवशे। चलो सेल्सियस जीरो हो फेरनहाइट बत्रीस है सेल्सियस जीरो है एटले के फेरनहाइट बत्रीस है सी जीरो हो बिंदु तमारे क्या हे एफ पर हे एफ पर के बत्रीस तो के प्लस बत्रीस उपर आवशे। हवे तमारे तीस अने पैंतीस आ बे वच्चे चार्ज नी लाइन हे आ तीस नी लाइन है आ एकत्रीस बत्रीस तैंतीस चौत्रीस अने आ पैंतीस नी लाइन आई तो तमारे एक एकम एक बिंदु आवशे तो तीस पछी एक एकम खसू एटले एकत्रीस आ एक एकम खसू एटले बत्रीस आ बिंदु बत्रीस नु थशे। घाटी लाइन तीस नी छे एना पछी बीजी झीणी लाइन उपर बत्रीस आवशे। त्यारबाद नु बिंदु छे सेल्सियस माइनस पंदर माइनस पंदर डाबी बाजू आवशे आ माइनस पंदर छे अने फेरनहाइट प्लस पांच छे माइनस पंदर अने प्लस पांच एटले आ बिंदु आवशे तमारू माइनस पंदर अने वा से फेरनहाइट नो पांच एटले आ बिंदु थशे आडी नो उभी रेखा ज्यां छेदे ते बिंदु। हवे सेल्सियस माइनस दस अने फेरनहाइट चौदह आ सेल्सियस उपर माइनस दस अने फेरनहाइट उपर प्लस चौदह तो के आ माइनस दस अने चौदह क्या आवशे तो के दस पछी अगियार बार तेर चौदह आ लाइन आवशे तमारी झीणी लाइन बराबर माइनस दस अने चौदह एटले आ लाइन थवानी छे। आ तमाम बिंदुमांथी पसार थती रेखा दोरवानी छे। चलो आलेख दोरीए तमारे आलेख परफेक्ट बनशे जोई लेजो। तमाम बिंदुमांथी पसार थती रेखा दोरीए चलो क्लियर। आ रेखा ने लंबावीए ओके। चलो हवे बिंदु ना नाम आपी दीए तो आ बिंदु क्यू छे तमारू जीरो बत्रीस पहला सेल्सियस बतावानुं एटले जीरो बत्रीस जीरो बत्रीस। आ बिंदु क्यू छे माइनस दस पंदर माइनस दस साथे क्यूँ हतुं माइनस दस चौदह। आ बिंदु तमारू क्यू छे माइनस पंदर पांच एट्ले के आ माइनस पंदर अने पांच तमाम बिंदुओ दर्शाई दीधा। हवे तमारे आना उपरथी प्रश्नोना जवाब आपवाना छे आलेख पण थई गयो। हवे पहेलो प्रश्न छे तमारो जुओ ऊपर दर्शावेल सुरेख समीकरण में एक्स अक्ष पर सेल्सियस अने वाई अक्ष पर फेरनहाइट दर्शावो तो आपणे एक्स अक्ष पर सेल्सियस अने वाई अक्ष पर फेरनहाइट दर्शावेला छे एवो प्रश्न करी नाखवानो। અહીં આપેલા આલેખમાં એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ પર ફેરનહાઇટ દર્શાવેલા છે ક્લિયર। અહીંયા તમે આલેખને બિંદુઓ સ્વરૂપે દર્શાવી શકો છો ત્રણેય બિંદુઓ ચાલો એફ અને છે આ એફ સેલ્સિયસ અને ફેરનહાઇટ છે તો આને પહેલાં સેલ્સિયસ રાખીએ एफ बराबर नौना छेद में पांच सी प्लस बत्रीस ओके। हवे क्यों क्यों बिंदु राखू तू सेल्सियस जीरो त्यारे फेरनहाइट बत्रीस मळेलो सेल्सियस माइनस पंदर त्यारे फेरनहाइट पांच मळेलो सेल्सियस माइनस दस त्यारे फेरनहाइट चौदह मळेलो ओके। चलो बिंदुओ दर्शाई दीधा पहेलो प्रश्न पण पूरो थई गयो। हवे आमां बीजो प्रश्न छे तमारे जो सेल्सियस में आलेख उपर थी प्रश्न ना हवे जवाब आपवाना छे। सेल्सियस में त्रीस अंश सेल्सियस तापमान होय तो फेरनहाइट में शू तापमान थाय आ तमारे आलेख में जोवू पड़शे। सेल्सियस में त्रीस अंश सेल्सियस तापमान होय तो फेरनहाइट में शू तापमान थाय आ तमाम आलेख उपर थी करो। जो आलेख उपर थी न थता होय
તો તમારે એ સૂત્ર ઉપરથી સોલ્યુશન લાવવું પડશે. આ પ્રશ્નનું સોલ્યુશન તમે જાતે મેળવો, બરાબર? જોઈ લ્યો, ચાલો તમામ પ્રશ્ન એક વખત પ્રેક્ટિસ કરી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની પ્રેક્ટિસ કરી થોડી ઘણી. હવે આપણે એ પ્રશ્નના સોલ્યુશન તરફ જઈએ. તો ચાલો અહીંયા આપણે એ પ્રશ્નનો સોલ્યુશન કરીએ, બરાબર? હું જવાબ લખું છું, પ્રશ્ન આપેલા છે બુક્સમાં, જોજો તમે. પહેલો પ્રશ્ન તમારે કોમન છે, એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ પર ફેરનહીટને દર્શાવવાનું છે. તો મેં એક્સ અક્ષ ઉપર આલેખમાં જુઓ સેલ્સિયસને અને વાય અક્ષ ઉપર ફેરનહીટને દર્શાવ્યો છે, એટલે પહેલો પ્રશ્ન તો પૂર્ણ થઈ ગયો. હવે બીજા પ્રશ્ન તરફ જઈએ. તો બીજા પ્રશ્ન છે, જો સેલ્સિયસમાં તાપમાન 30 અંશ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તો હવે પ્રશ્ન બીજો છે, સેલ્સિયસમાં તાપમાન 30 અંશ. આપણે પહેલો પ્રશ્ન તો કમ્પ્લીટ થઈ ગયો. હવે બીજા પ્રશ્નમાં સેલ્સિયસ 30 અંશ હોય તો, સેલ્સિયસ 30 અંશ હોય તો ફેરનહીટ મેળવવાનું છે, ફેરનહીટ કેટલું? આવો પ્રશ્ન છે બીજો, બરાબર? ચાલો, તો આપણી પાસે સૂત્ર છે એફ બરાબર 9/5 સી પ્લસ 32. આમાં હું કિંમત મેળવું એફની, એના માટે સીની કિંમત મૂકવી પડશે, અહીંયા 30 મૂકું વત્તા 32. આ બંને અપૂર્ણાંકો છે એનો છેદ ઉડે, અહીંયા છેદ ઉડાડવું એટલે અહીંયા 6 વધે, અને આ 9 સાથે 6નો ગુણાકાર, 9×6=54 પ્લસ 32 કેટલું આવશે? 4×2=6, 5×3=8. એફ બરાબર 86. જ્યારે તાપમાન સેલ્સિયસમાં 30 અંશ હોય ત્યારે ફેરનહીટમાં તાપમાન 86 અંશ થાય, બરાબર? ફેરનહીટમાં તાપમાન 86 અંશ બને. સેલ્સિયસમાં તાપમાન 30 અંશ હોય ત્યારે ફેરનહીટમાં તાપમાન 86 અંશ થાય. એ તમારે આલેખ ઉપરથી પણ જોઈ શકો છો, અને આલેખને તમે આમ લંબાવશો આગળ 35 પછી 40 છે, 45, 50, 55, 60, 65, 75, અને અહીંયા એનો સરખામણી કરશો તો આ જ તાપમાન આવશે. ફાઇનલ આ પરફેક્ટ આવી જાય, પણ તેના માટે તમારે આલેખને લાંબો કરવો પડશે. ક્લિયર? હવે જોઈએ બીજું પ્રશ્ન છે, સેલ્સિયસમાં જો તાપમાન 95 અંશ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય? તાપમાન 95 અંશ ફેરનહીટ, ફેરનહીટ બરાબર 95 અંશ, તો સેલ્સિયસ બરાબર કેટલા? આપણી પાસે સૂત્ર છે એફ બરાબર 9/5 સી પ્લસ 32. કરતા કરતા આવડવો જોઈએ. અહીંયા આની કિંમત મૂકો એફની 95 બરાબર 9/5 સી મેળવવાનો છે એમ નામ રાખું 32, પ્લસ 32 સામે જાય તો માઇનસ થાય, 9/5 સી બરાબર 95 - 32, બાદબાકી કરો 9/5 સી બરાબર 5 માંથી 2 જાય તો 3, અને અહીંયા 9 માંથી 3 જાય તો 6, 63. ભાગાકારનો 5 ગુણાકારમાં જાય અને ગુણાકારનો 9 ભાગાકારમાં જાય, 63×5/9, 9 × 7 = 63 ને 7×5=35, છેદ ઉડાડો 7, 9×9=7×35. જ્યારે તાપમાન 95 અંશ ફેરનહીટ હોય ત્યારે સેલ્સિયસમાં તાપમાન 35 અંશ ફેરનહીટ થાય. ટ્રિપલ આઈ પછી આઈવી, ચાલો ચોથા દાખલાની રકમમાં છે, જો તાપમાન 0 અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું થાય, અને જો તાપમાન 0 અંશ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં કેટલું થાય? 0 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો ફેરનહીટ 30 અંશ થાય, એ તો આપણે શીખી ગયા. 0 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો ફેરનહીટ આપણે 32 અંશ થાય, એ તો અહીંયા શીખેલા છીએ.
તો અહીંયા લખાય 0 અંશ સેલ્સિયસ તાપમાને ફેરનહીટમાં તાપમાન 32 અંશ ફેરનહીટ થશે અને 0 અંશ ફેરનહીટે તાપમાન સેલ્સિયસમાં કેટલું થશે એ મેળવવાનું છે. ચાલો 0 અંશ સેલ્સિયસ તાપમાને ફેરનહીટ તાપમાન બત્રીસ અંશ થાય. 0 અંશ સેલ્સિયસ તાપમાને ફેરનહીટ તાપમાન 32 અંશ સેલ્સિયસ થાય. હવે 0 અંશ ફેરનહીટ હોય તાપમાન તો એમાં એમાં બીજો પ્રશ્ન એફ બરાબર 0 અંશ સેલ્સિયસ ફેરનહીટ 0 અંશ હોય તો સી મેળવવાનો. ચાલો આ બીજો પ્રશ્ન છે. પહેલાંનો તો સીધો જવાબ આપણે મેળવેલો જ છે એ આવી જશે. હવે 0 અંશ ફેરનહીટ તાપમાન 0 અંશ હોય તો સેલ્સિયસ તાપમાન કેટલું થાય મેળવવાનું છે. બરાબર, તો કિંમત મૂકીએ. અહીંયા કેટલા ઉપર આલેખ આડો એ જુઓ તો ખબર પડી જાય. અહીંયા તમે જુઓ કેટલા ઉપર આવે છે તોય ખબર પડી જાય. 0 અંશ ફેરનહીટ સેલ્સિયસ તાપમાન તમે જોશો તો તમને ખબર પડશે. પરફેક્ટ મૂલ્ય મેકો તો કઈ રીતે આવશે આલેખ ઉપરથી ના ખબર પડે તો સૂત્ર મૂકીએ. ચાલો મૂકી. ચાલો સૂત્ર છે એફ બરાબર 9/5 સી પ્લસ 32. હવે ફેરનહીટ 0 તો અહીં 0 મૂકું, 9/5 સી પ્લસ 32. પ્લસ 32 સામે જાય તો માઇનસ થઈ જાય, 9/5 સી બરાબર માઇનસ 32. ગુણાકારનો 5 સામે ભાગાકાર, ભાગાકારનો ગુણાકાર માને ગુણાકારનો ભાગાકાર, માઇનસ 32/5/9. ભાગાકાર કરો, જવાબ માઇનસમાં આવશે. 9 32 ને 9 વડે ભાગો. ચાલો અથવા 32 × 5 એટલે 5 2 10, 32 5 પેલા બેનો ગુણાકાર કરો. 5 2 10 + 1, 3 5 15 ને 1 16, 160. 160 ને 9 વડે ભાગો. 9 2 18, 9 1 9 7. નવ સત્તા 63, કેટલા વધશે 7. 9 7 પોઈન્ટ પછીનો શૂન્ય ઉતરો, 9 7 63 7. આ ચાલી જ જશે, 17.777 એમ ચાલ્યો જાય છે. તો ઇઝ નિયર ઇક્વલ ટુ 17.8 લખાય સેલ્સિયસ. ચલો તાપમાન તમારું 0 અંશ ફેરનહીટ હોય ત્યારે સેલ્સિયસ આટલું મળશે. હવે ચોથો પ્રશ્ન પણ કમ્પ્લીટ થઈ ગયો છે. પાંચમો પ્રશ્ન છે એ જોઈ લઈએ. તાપમાન અને ફેરનહીટ સંખ્યાત્મક રીતે ક્યાં સમાન બને છે એ મેળવવાનું છે. ફેરનહીટ અને સેલ્સિયસ બંને કયા તાપમાને સંખ્યાત્મક રીતે સમાન થાય છે એ મેળવીએ. એફ બરાબર સી, બંને સમાન હોય તો એફ બરાબર સી થાય. સૂત્ર છે આપણી પાસે એફ બરાબર 9/5 સી પ્લસ 32. હવે જ્યાં સી દેખાય ત્યાં એફ લખી શકું હું. 9/5 એફ પ્લસ 32. પ્લસ 32 સામે જાય તો માઇનસ થઈ જાય, એફ માઇનસ 32. 9/5 એફ, ભાગાકારનો 5 સામે ગુણાકારમાં જાય, 9 એફ. કાઉન્ટ છોડીએ તો 5 એફ માઇનસ 32 5 160 બરાબર 9 એફ. 5 એફ સામે જાય તો 9 એફ માઇનસ 5 એફ બરાબર માઇનસ 160. 4 એફ બરાબર માઇનસ 160. ગુણાકારનો 4 સામે ભાગાકારમાં જાય, માઇનસ 160/4. એફ બરાબર માઇનસ 40. ફેરનહીટ અને સેલ્સિયસ બંને માટે માઇનસ 40 તાપમાન છે એ સમાન થાય છે. દાખલાની રીતે પણ દાખલો બનાવી શકો છો અથવા તો આલેખની મદદથી પણ તમે દાખલો કરી શકો છો. જોઈ લ્યો આલેખમાં તમે જોશો ને તો માઇનસ 40 આવશે. મારે આલેખ છે ત્રાસો છે એટલે બનતો નથી, પણ તમારી આલેખ બુક્સમાં તમને પરફેક્ટ મળશે. 40 એ 40 સીધો આવી જશે.
ओके जोई लियो आखे आखू परफेक्ट निरीक्षण करी लियो तमाम दाखला। हवे आपणे आ लेक्चर ने अत्यारे पूर्णाहुति करवा जई रह्या छीए। हवेना पछीना लेक्चर में जे पण पॉइंट बाकी छे ए पूर्ण करशुं अने नवा चेप्टर में प्रयाण करवानुं छे। अत्यारे जय हिंद मित्रों।